હવે આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી તમારા ચેપ્ટર 7 માં ચાકગતિ વાળો પોર્શન આપણે સ્ટાર્ટ કર્યો હતો, તો ચેપ્ટર 7 માં ટોપિક્સ જે આપણે લીધા છે અત્યાર સુધી એ બધા ક્રમસર આયા છે, પણ આપણે જે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી એને આપણે અત્યારે કન્ટિન્યુ કરવાની છે, એટલે આપણે એક ટોપિક વચ્ચે ડિસ્ટર્બ થશે. તો પહેલા આપણે ઉદાહરણ 7.4 લઈશું અને પછી એ થિયરી પર જઈશું. એટલે ટેક્સ્ટબુકમાં જે કન્ટેન્ટ કન્ટિન્યુટીમાં ફ્લોમાં આપવું જોઈએ એવું નથી બન્યું, એ મુદ્દો આપણને ના નડે. અને લાસ્ટ ટાઈમ આપણે જે વસ્તુ ચર્ચા કરેલી કે ભાઈ સમતલમાં ગતિને ચાક ગતિ સાથે સાંકળી શકાય છે, એના પર આધારિત એક મુદ્દો અને એનું ઉદાહરણ, એ બધી વસ્તુઓ આપણે અત્યારે લઈશું. અને બીજું, આપણે જે ભણી ગયા છીએ બે સદિશોના સદિશ ગુણાકારો, એ પણ આપણે અત્યારે લેવા જઈ રહ્યા છીએ. હવે પહેલું ઉદાહરણ 7.4 છે તમારું. તમને બે સદિશો આપ્યા છે એ અને બી. એ છે 3i-4j+5k અને બી છે -2i+j-3k. તમારે આ બંનેના અદિશ અને સદિશ ગુણાકારો શોધવાના છે. તો પહેલી વસ્તુ કે અદિશ ગુણાકાર તમે હજુ ભણ્યા નથી, ચેપ્ટર 6 આવશે સ્ટાર્ટિંગમાં, પણ હાલ પૂરતું આપણે અદિશ ગુણાકારનું એક ઇક્વેશન સમજી લઈએ. ખાલી અદિશ ગુણાકાર એ અને બી નો એ ડોટ બી વડે દર્શાવવામાં આવે છે અને એનું એક સૂત્ર આવું છે, એક્સ બી એક્સ પ્લસ એવાય બીવાય પ્લસ એઝેડ બીઝેડ. તમે જે ભણ્યા હતા એ સૂત્ર હતું એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. મેં તમને એક સૂત્ર ચલાવ્યું હતું, આ એ જ સૂત્રનું બીજું સ્વરૂપ છે. કઈ રીતે એની ચિંતા આપણે હાલ પૂરતી નથી કરતા, તમારે સાબિતી ચેપ્ટર 6 આવવાની જ છે ત્યારે જોજો. અત્યારે ખાલી આમાં કિંમતો મૂકીને આપણે ગુણાકાર શોધીને આગળ વધી જઈશું. તો એક્સ બી એક્સ એટલે એ અને બી ના બંનેના એક્સ ઘટકો જે અહીંયા છે 3 અને અહીંયા છે -2 પ્લસ, એ જ રીતે એવાય બીવાય વિચારીએ, એનો વાય ઘટક -4 અને બી નો વાય ઘટક કઈ નથી એટલે 1, મતલબ જે કેરેટ છે તો ગુણાકારમાં 1 છે એવું તમે કહી શકો, પ્લસ એઝેડ બીઝેડ એટલે બંનેના ઝેડ ઘટકો, તો એનો ઝેડ ઘટક એટલે 5 અને બી નો ઝેડ ઘટક એટલે -3. સાદુરૂપ આપીએ, 3 × -2 એટલે -6, આ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું, 4 × 1 એટલે 4, એ જ રીતે આ પણ માઇનસ થઈ જશે -15. તો 15 ને 4 19 ને 6 25, તો એ ડોટ બી નું સાદુરૂપ તમને મળશે -25. તો આ તમે બંનેનો અદિશ ગુણાકાર શોધી કાઢ્યો એવું કહેવાય. હવે ક્રોસ ગુણાકાર પર જઈએ, સદિશ ગુણાકાર પર. આપણે એક આવું ઇક્વેશન નિશ્ચાયક સ્વરૂપે લાસ્ટ ટાઈમ જોયેલું, સદિશ ગુણાકાર એ ક્રોસ બી એનું મૂલ્ય, સોરી એનું સમીકરણ આપણે નિશ્ચાયક સ્વરૂપે આવું લખેલું, આઈ જે કે પછી એ ના 3 ઘટકો એટલે કે એક્સ એવાય એઝેડ, બીએક્સ બીવાય બીઝેડ. આપણે અહીંયા એ ના 3 ઘટકો અને બી ના 3 ઘટકો જાણીએ છીએ, તો હવે એ ક્રોસ બી માટે આમાં કિંમતો મૂકીએ. તો આના પરથી અહીં શું મળે, એ ક્રોસ બી બરાબર આઈ જે કે, એ ના 3 ઘટકો 3, -4 અને 5 છે એ અહીંયા મૂકી દઈએ, 3, -4 અને 5. એ જ રીતે બી ના 3 ઘટકો -2, 1 અને -3 એ પણ અહીંયા મૂકી દઈએ. હવે મેં તમને કીધું હતું કે નિશ્ચાયકનું સાદુરૂપ આપવા માટે શું કરવાનું, પહેલા આઈ કેરેટ લખવાનું અને એની જોડે ગુણાકારમાં આડું ઊભું જે આવે છે એ છોડી દો,
माइनस चार गुणिया माइनस त्रण एटले बार माइनस आ बे नो क्रॉस गुणाकार पांच आई केरेट। फरीथी एक बार समझावु छु, आई केरेट ने आडी उभी लाइन में जे अंको के अक्षरो आवे छे छे ज ने एवुं मानी लो, बाकी बधु एमां पहेला आ बे नो क्रॉस गुणाकार माइनस आ बे नो क्रॉस गुणाकार एवुं आपणे कर्युं। तो आ बे नो क्रॉस गुणाकार माइनस चार गुणिया माइनस त्रण एटले गुणाकार धन थई गयो बंने ऋण होवाथी तो बार मळ्युं। माइनस आ बे नो क्रॉस गुणाकार एटले पांच एका पांच। गुणाकारनी सिस्टम मुजब निश्चायकनी सिस्टम मुजब बीजू पद ऋण गणाय। तो हवे जे केरेट नी आडे उभे जे कई अक्षरो आवे छे अंको आवे छे आपणे नहीं लईए, फरीथी आ बे नो क्रॉस गुणाकार लईए तो माइनस त्रण गुणिया त्रण एटले माइनस नव, અને એમાંથી માઇનસ કરવાનું માઇનસ બે ગુણ્યા પાંચ એટલે માઇનસ દસ, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એની જોડે ગુણાકારમાં જે કેરેટ મૂકવાનો, ત્રીજું પદ પાછું પ્લસ આવશે, અને હવે કે કેરેટ સાથે આડું ઊભું જે કંઈ આવે છે એ આપણે કન્સિડર નહીં કરવાનું। તો ત્રણ એકા ત્રણ આ બેનો ક્રોસ ગુણાકાર માઇનસ માઇનસ બે ગુણ્યા માઇનસ ચાર એટલે આઠ, ફરીથી એકવાર બંને સંખ્યાઓ ઋણ હોવાથી એનો ગુણાકાર ધન થઈ ગયો તો માઇનસ આઠ। આ માઇનસ સંજ્ઞા છે એ કૌંસમાં ઓલરેડી હતી, આપણે દરેક જગ્યાએ માઇનસ જ લીધું છે, અહીંયા દસ માઇનસ મળતું હતું એટલે આ પ્લસ થઈ ગયું હતું કે કેરેટ। તો બાર માઇનસ પાંચ એટલે સાત, આઈ કેરેટ માઇનસ માઇનસ નવ પ્લસ દસ એટલે એક જે લખવાની જરૂર નથી જે કેરેટ, પ્લસ ત્રણ માઇનસ આઠ એટલે માઇનસ પાંચ, તો પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું। તો આ તમને એ ક્રોસ બી સદિશ ગુણાકાર મળ્યો સેવન આઈ માઇનસ જે માઇનસ ફાઈવ કે। હવે યાદ રાખવા લાયક મુદ્દો એ છે કે કદાચ તમને એ ક્રોસ બી નું મૂલ્ય પૂછાય તો તમારી જોડે બે ઓપ્શન છે। એ ક્રોસ બી નું મૂલ્ય શોધવા માટે જો તમે ખૂણો જાણતા હો તો એ બી સાઇન થીટા વાળું ઇક્વેશન વાપરવું ઈઝી પડે, ખૂણો ન જાણતા હો તો પછી તમારે નિશ્ચયકની રીતે પહેલા શોધવાનું અને પછી જે ફાઇનલ ઇક્વેશન મળ્યું એમાં અંડર રૂટ ઘટકોના વર્ગોનો સરવાળો કરી દેવાનો તો તમને આનું મૂલ્ય મળી જાય। અને આગળ તમને એક રિમાર્ક પણ આપી છે ટેક્સ્ટ બુકમાં, તમને એવું કીધું છે કે ભાઈ એ અને બી ના ક્રોસ ગુણાકારમાં જે આપણે જોયેલું કે ક્રમનો નિયમ જળવાતો નથી એના પરથી જો બી ક્રોસ એ લખવું હોય, મેં તમને ત્યાં આવું લખીને દેખાડેલું, તો બી ક્રોસ એ એ ક્રોસ બી કરતા ઊંધી દિશામાં હોય છે, તો કદાચ તમે બી ક્રોસ એ શોધો મતલબ કે અહીંયા બી એક્સ બી વાય બી ઝેડ અને અહીંયા એ એક્સ એ વાય એ ઝેડ મૂકી દો તો એ બી ક્રોસ એ કહેવાય, તો બી ક્રોસ એ શોધો એનું મૂલ્ય આના કરતા ઊંધું એટલે કે બધા પદોની સંજ્ઞા ઉલટાઈ જશે, તો માઇનસ સેવન આઈ પછી આ માઇનસ જે છે એ પ્લસ જે થઈ જશે અને આ માઇનસ ફાઈવ કે છે એ પ્લસ ફાઈવ કે થઈ જશે। તો આ તમને બી ક્રોસ એનું સમીકરણ મળ્યું। વધુ આગળ તમારો સ્વાધ્યાયનો દાખલો 7.4 આવે છે જે સદિશ ગુણાકારનો અગેન ઉપયોગ કરીને આપણે ગણવાનો છે। દર્શાવો કે સદિશો વેક્ટર એ અને વેક્ટર બી થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ તે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ના મૂલ્યથી અડધું હોય છે, મતલબ કે એ અને બી ના સદિશ ગુણાકારના મૂલ્યથી અડધું હોય છે। તો પહેલા તો આપણે એ અને બી ના સદિશ ગુણાકારનું સમીકરણ જાણીએ છીએ, એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા એન કેરેટ, આવું આપણે લખેલું છે। આના પરથી તમે એવું કહી શકો કે એ ક્રોસ બી નું ખાલી મૂલ્ય શોધવું હોય તો એને દર્શાવાય આજુબાજુ માનાંક કરીને ઇક્વલ્સ ટુ, અહીંયા ખાલી મૂલ્યવાળો જ પાર્ટ કન્સિડર કરવાનો જે છે એ બી સાઇન થીટા, એન કેરેટ તો આપણે દિશા સૂચવવા માટે મૂક્યું છે એટલે આપણે પહેલા તો એ ક્રોસ બી નું મૂલ્ય લખી કાઢ્યું જે થાય છે એ બી સાઇન થીટા। હવે પાછળ પાછળ બીજી વાત એ આવે છે કે આપણે
આ બે વડે રચાતો ત્રિકોણ વિચારવાનો છે. તો કદાચ એવો સવાલ થાય કે ભાઈ બે સદિશો વડે ત્રિકોણ કઈ રીતે રચાય, બરાબર છે, ના રચાય. તો આપણે ત્રીજો સદિશ ધારી લઈશું. ત્રીજો સદિશ ધારવા માટે ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ જ્યારે તમે કોઈ પણ દાખલો ગણતા હો ત્યારે યાદ રાખવાનું છે કે તમે જે કંઈ વસ્તુ, જે કંઈ સંજ્ઞા, જે કંઈ ભૌતિક રાશિ ધારો છો એ ધારેલી વસ્તુ તમારા જવાબમાં ના આવવી જોઈએ. ફરીથી એકવાર કહું છું, ધ્યાનથી સાંભળજો. તમે કોઈ પણ દાખલો ગણતી વખતે જે વસ્તુ ધારો છો એ વસ્તુ તમારા ફાઇનલ જવાબમાં ન આવવી જોઈએ. તમે ધારણા કરી શકો છો, જે તે પ્રોબ્લેમમાં આપ્યું હોય, જે તે દાખલામાં આપ્યું હોય, એ મુજબ જુદા જુદા પ્રકારની ધારણાઓ કરવી જરૂરી હોય. અહીંયા આપણે ત્રીજા સદિશની ધારણા કરી, પણ હું ફાઇનલ આન્સર જ્યારે મેળવીશ એમાં એ પરિણામી સદિશ હાજર ન હોવો જોઈએ. ત્રીજો સદિશ, સોરી, એ પહેલી શરત છે. તો હું સમજવા માટે પહેલા તો બે સદિશો દોરું છું, એ અને બી. ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. હવે આના વડે રચાતો ત્રિકોણ ધારો કે આવો છે. હું ખાલી બાજુ જ છે ઉધારી લઉં છું, ચલો ત્રીજો સદિશ લેવાની જરૂર નથી, લેવો તો લઈ શકો, કોઈ નુકસાન નથી. પણ આ બાજુ મારા ફાઇનલ જવાબમાં આ બાજુને રિલેટેડ કોઈ પદ ન હોવું જોઈએ. તો હવે આ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે, આપણે જાણીએ છીએ. અહીંયા જે થીટા લીધો એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જાણીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, આપણે ત્રિકોણના ક્ષેત્રફળને સંજ્ઞા આપી દઈએ, એ બરાબર વનાફ ગુણ્યા પાયો ગુણ્યા વેદ. આવું સૂત્ર આપણે જાણીએ છીએ. તો હવે હું એ નો આવો એક ઘટક વિચારી શકું છું અને એના બે ઘટકો વિચારીએ, તો એમાંથી આ ઘટક છે એ કોસ થીટા, પણ મારે એનું કામ નથી, મારે આ ઘટકનું કામ છે, કારણ કે વેદ આ છે. પાયા તરીકે તો આખે આખું બી રહેલું છે જ, એટલે મારે આ ઘટકની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. પણ આ એ નો થીટાની સાબાનો ઘટક છે, એટલે આને કહેવાય એ સાઇન થીટા. તો હવે જ્યારે હું આ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં કિંમતો મૂકું, તો વનાફ ગુણ્યા પાયો એટલે બી અને વેધ એટલે એ સાઇન થીટા, જેને હું આવી રીતે પણ લખી શકું છું, એ બી સાઇન થીટા બાય ટુ. આ મને કેપિટલ એ એટલે કે ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું. તમારે જે સાબિત કરવાનું હતું, ત્રિકોણનું ક્ષેત્રફળ એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું છે, તો આ આપણે જાણીએ છીએ કે એ ક્રોસ બી નું મૂલ્ય છે. તો એ બરાબર એ ક્રોસ બી નું મૂલ્ય ભાગ્યા બે, સમીકરણ એક પરથી લખ્યું, જે આપણે સાબિત કરવાનું હતું. હવે આપણે વધુ આગળ જઈશું. હવે તમારો નેક્સ્ટ ટોપિક આવે છે 7.11, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિકી. કદાચ એવો સવાલ થાય કે આપણે સીધો આ મુદ્દો કેમ લીધો, ચોપડીમાં તો વચ્ચે ઘણું બધું છે હજુ. તો મેં હમણાં તમને પહેલા જ કીધું શરૂઆતમાં જ કે આપણે જે સમતલમાં ગતિ સાથે સમાનતા જોઈ છે ચાક ગતિની, એ સમાનતાનો અહીંયા ઉપયોગ કરવાનો છે. જેમ આપણી સિસ્ટમ મુજબ જે વસ્તુ ચાલે એ બધી રિલેટેડ વસ્તુઓ એક સાથે લેવાની છે. જેમ કે તમે લાસ્ટ લેક્ચરમાં જોયેલું સદિશ ગુણાકાર, તો સદિશ ગુણાકારના એને રિલેટેડ જે દાખલા હતા એ આપણે જોડે જોડે લઈ લીધા. એ જ રીતે તમે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ને એનો વેગ પ્રવેગ ને એ બધા નિયમો જ્યારે પહેલી વાર મેળવ્યા હતા ત્યારે આપણે એ નિયમોના ઉપયોગવાળા દાખલા એના પછી લીધા હતા. તો જસ્ટ લાઈક દેટ આપણે અહીંયા પણ એવું જ કરવા જઈ રહ્યા છીએ કે આપણે જે ટોપિક ભણ્યા હતા, પેલી સમાનતા ડેવલપ કરવા વાળો, કોની વચ્ચે સમાનતા, સમતલમાં ગતિ અને ચાક ગતિ વચ્ચે, એનો અહીંયા ઉપયોગ છે, એટલે આપણે આ ટોપિક અત્યારે લઈ રહ્યા છીએ. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ, આપણે થોડું હેડિંગ સમજી લઈએ. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ
આપણે જુદા જુદા પ્રકારની ચાકગતિઓ જોયેલી, મેં તમને વાત કરેલી છે ઓલરેડી, તો એમાં આપણે પર્ટિક્યુલર આ ચેપ્ટરમાં સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ જ કન્સિડર કરવાની છે. મતલબ કંઈ નવું નથી એની એ વસ્તુ. શુદ્ધ ગતિકી, શુદ્ધ ગતિકી એટલે આપણે ખાલી ગતિની ચર્ચા કરીશું, એના કારણોની નહીં. ગતિકી કાઇનેમેટિક્સ ઇંગ્લિશમાં, એનો અર્થ એવો છે કે આપણે ફક્ત ગતિની ચર્ચા કરવાની છે, કારણોની ચર્ચા નથી કરવાની. આ વર્ડ આ પહેલા પણ ભણી ચૂક્યા છો, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ યાદ હોય તો. પણ અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિ જે સમતલમાં વિચારી હતી એના સમીકરણો જેવા જ સમીકરણો અહીંયા પણ લઈશું. તો હું પહેલા લખી લઉં છું, સમતલમાં થતી, સમતલમાં નહીં આમ તો રેખીય કિસ્સામાં આપણે જે એક પરિમાણિક પ્રવેગિત ગતિ લીધી હતી અચળ પ્રવેગી ગતિ અને એના પરથી એને અનુરૂપ ચાકગતિમાં શું થાય એ આપણે જોઈશું. તો પહેલી વસ્તુ આપણે સૌથી પહેલું જે મગજમાં રાખવાનું છે એ છે કે જેમ હું અહીંયા લખું છું, જેમ તમે રેખીય ગતિમાં એક્સ લીધું હતું રેખીય સ્થાનાંતર, તો એના બદલે અહીંયા લઈશું આપણે કોણીય સ્થાનાંતર એટલે કે થીટા. પછી તમે લખતા હતા વેગ, મતલબ કે રેખીય વેગ વધુ સારી રીતે લખીએ તો અહીંયા રેખીય વેગ હતો વી, જ્યારે અહીંયા આપણે લઈશું કોણીય વેગ ઓમેગા. ફરક એટલો કે આના માટે તમે ડીએક્સ બાય ડીટી કરતા હતા, વી બરાબર ડીએક્સ બાય ડીટી જાણો છો, તો અહીંયા પાછું એક્સ ના બદલે થીટા લેવાનું એટલે શું થાય, ડી થીટા બાય ડીટી થાય. ત્રીજી વસ્તુ છે રેખીય પ્રવેગ અથવા સાદી ભાષામાં પ્રવેગ, તમારે અલગ પાડવા માટે એને રેખીય પ્રવેગ કેવું હોય તો એવું પણ કહી શકો એ. અને એનું સૂત્ર તમે લખતા હતા ડીવી બાય ડીટી અથવા સ્થાનનું સમય સાપેક્ષ વિકલન ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. તો અહીંયા આવશે આના બદલે કોણીય પ્રવેગ, અને કોણીય પ્રવેગનું સૂત્ર એના બદલે આપણે સંજ્ઞા લઈએ છીએ આલ્ફા ઇક્વલ્સ ટુ વી ના બદલે લેવાનું ઓમેગા એટલે ડી ઓમેગા બાય ડીટી, અને ફરીથી એકવાર અહીંયા એક્સ ના બદલે થીટા લેવાનું એટલે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. આવું પણ તમે લખી શકો છો. જો કે આ સિવાયની બીજી પણ સમાનતાઓ છે, મેં તમને કીધું હતું કે રેખીય વેગમાન હોય એના બદલે અહીંયા કોણીય વેગમાન આવે, પછી પહેલામાં જે ભાગ બળ ભજવતું હતું ગતિ થવા માટે જવાબદાર વસ્તુ, પ્રવેગિત ગતિ થવા માટે જવાબદાર વસ્તુ બળ હતી, એના બદલે અહીંયા ટોર્ક આવે. પણ આ બધી સમાનતાઓ લેટર ઓન આપણે ચર્ચા કરવાની છે, હાલ પૂરતું આપણે જે સમીકરણો વિશે વાત કરવાની છે એમાં આટલી સમાનતા ખ્યાલમાં હોય એટલે ઘણું છે. લાસ્ટ એક મુદ્દો આગળ જતા પહેલા કે અહીંયા આપણે કોણીય વેગની દિશા જાણીએ છીએ, મેં તમને કોણીય વેગની દિશા ડ્રો કરીને સમજાવી હતી કે પદાર્થ જે ચાકગતિ કરે છે એની ચાકગતિની દિશામાં આંગળીઓ વીંટળા એમ રાખો તો અંગૂઠાની દિશામાં એટલે કે ભ્રમણાક્ષની દિશામાં અથવા ભ્રમણાક્ષને સમાંતર દિશામાં ઓમેગા હોય. મેં તમને આવી એક આકૃતિ પણ દોરીને દેખાડેલી કે ધારો કે ભાઈ આ કોઈ અનિયમિત આકારનો પદાર્થ છે, એ આ અક્ષને અનુલક્ષીને આવી રીતે ફરે છે, ચાકગતિ કરે છે, તો ઓમેગાની દિશા આ દિશામાં હોય ભ્રમણાક્ષની દિશામાં. હવે ઓમેગાની દિશા આપણે જાણીએ છીએ એટલે આપણે અત્યારે બધા સમીકરણો જે કંઈ લખીશું એ અદિશ સ્વરૂપે લખીએ તો કોઈ ખાસ ફરક નથી પડતો વાતને. તો જે આપણે ત્રણ ઇક્વેશન્સ જોયા હતા રેખીય ગતિ માટે અચળ પ્રવેગી ગતિ માટે એ આવા કંઈક હતા, v બરાબર v0 + at, x બરાબર
एक्स जीरो वी जीरो टी प्लस वन एफ ए टी स्क्वेर अने वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर इक्वल्स टू टू ए एक्स माइनस एक्स जीरो। हवे आने अनुरूप चाक गतिना समीकरणों मेळवा माटे आपणे कशुं वधारे नथी करवानुं। ज्यां क्यांय आ बधी रेखीय गतिनी संज्ञाओ देखाई छे एमांथी आ टेबल मुजब जे मैं कॉलम लखेली छे बे ए मुजब अहींया जे कोणीय गतिने एटले के चाक गतिने अनुलक्षीने जे संज्ञा वापरवी पड़े वापरी नाखवानी। फरीथी आपणे खाली एटलुं ज करवानुं छे अहींया जे संज्ञाओ छे ए आ कॉलमनी बधी संज्ञाओ छे એના બદલે આપણે કોણીય ગતિ અથવા ચાક ગતિની કોલમની સંજ્ઞાઓ મૂકી દઈએ એટલે ચાક ગતિમાં આને અનુરૂપ સમીકરણો આપણને મળી શકે। તો પહેલા શરૂઆત કરીએ v = v0 + 80 થી। મેં અહીંયા લખ્યું છે કે v ના બદલે ઓમેગા લેવાનું, તો હું v ના બદલે ઓમેગા લઈ લઉં છું અહીંયા equals to v0 ના બદલે ઓમેગા 0 પ્લસ રેખીય પ્રવેગ a એના બદલે અહીંયા લેવાનું છે કોણીય પ્રવેગ આલ્ફા, તો હું લખી નાખું છું આલ્ફા અને સમય તો સમય જ રહેશે બંને કેસમાં, એને કોઈ લેવા દેવા નથી, ફિઝિક્સની દ્રષ્ટિએ સમય નિરપેક્ષ યામ છે। એ જ રીતે બીજા સમીકરણ પર જઈએ તો x ના બદલે મારે લેવાનું છે થીટા, મેં અહીંયા લખેલું છે તો x ની જગ્યાએ મેં થીટા લખ્યું ઇક્વલ્સ ટુ x0 ની જગ્યાએ પાછું થીટા 0 प्लस वी जीरो ना स्थाने ओमेगा जीरो लेवू पड़शे, तो ओमेगा जीरो पाछो टी एम नो एम प्लस वन एफ ए ना स्थाने पाछो अल्फा टी स्क्वेर, तो आ बीजु समीकरण मळी गयु। अने छेल्ले वी नी जग्याए पाछो ओमेगा लईए तो वी स्क्वेर ना बदले लखवू पड़े ओमेगा स्क्वेर माइनस v0 स्क्वेर એટલે ઓમેગા 0 स्क्वेर बराबर 2 a ના બદલે ફરીથી એકવાર આલ્ફા અને x - x0 ના બદલે થીટા - થીટા 0। તો આપણને આ ત્રણે ત્રણ સમીકરણો જે તમે રેખીય ગતિમાં લખ્યા હતા એ અહીંયા મળી ગયા। અત્યારે સારામાં સારો ઓપ્શન યાદ રાખો જે કહું છું એ, અત્યારે સારામાં સારો ઓપ્શન આ યાદ રાખવા માટે આટલો જ છે કે સમીકરણો તૈયાર ન કરવા, આ સમીકરણો આવડતા હોય ઇનફ છે, ખાલી એટલું જ યાદ રાખો કે કોના બદલે શું લેવાનું છે, તો આ સમીકરણો અલગથી તૈયાર કરવાની જફામારી જતી રહેશે। આગળ ઉપર પણ એવું થશે કે ખાલી સંજ્ઞાઓ બદલાશે, મેં તમને જે બળ અને ટોર્કનું ને એનું બધું ઉદાહરણ આપ્યું, રેખીય વેગમાન કોણીય વેગમાન પછી દળ છે તો જડત્વની ચાક માત્રા છે, આ બધું લેટર ઓન જ્યારે આવશે ત્યારે, પણ હાલ પૂરતું આ ટોપિકને કન્સર્ન છે, આ ટોપિકને લાગે વળગે છે ત્યાં સુધી ખાલી આ ટેબલ યાદ રાખો તો તમે આ બધા સમીકરણો આ ફોર્મેટમાં ઇઝીલી લખી શકો છો। યુ કેન સી મેં નવું કશું જ નથી કર્યું, ખાલી સંજ્ઞાઓ ચેન્જ કરી છે। તો હવે આપણે આના પર આધારિત જે દાખલા આપ્યા છે એ દાખલા ઉપર જઈએ। પણ સમાનતા સિવાય એક મુદ્દો ખાસ એ મગજમાં રાખવાનો છે કે આપણે જે સંજ્ઞાઓ લીધી છે એના પ્રચલિત અર્થ છે, મતલબ કે અહીંયા તમે શું લીધું હતું કે ધારો કે ટી સમય સુધી કોઈ પદાર્થ એ જેટલા રેખીય પ્રવેગથી ગતિ કરે છે, ગતિની શરૂઆતમાં મતલબ પ્રારંભિક વેગ વી ઝીરો છે અને અંતિમ વેગ વી છે, તો અહીંયા સેમ વસ્તુ એપ્લિકેબલ રહેશે, પ્રારંભિક સ્થાન એક્સ અને સોરી એક્સ ઝીરો અને અંતિમ સ્થાન એક્સ છે, અહીંયા ઓમેગા એનો અંતિમ વેગ છે ટી સમયના અંતે કોણીય વેગ, ઓમેગા 0 એટલે પ્રારંભમાં કોણીય વેગ, આલ્ફા અગેન રેખીય પ્રવેગ છે, થીટા 0 પ્રારંભિક સ્થાન છે અને થીટા એ પદાર્થનું અંતિમ સ્થાન છે। તો સંજ્ઞાઓ આપણે ક્યાંય અલગ અર્થની નથી લેવાની, અલગ સંજ્ઞાઓ ભલે લીધી અર્થ બહુ સિમિલર જળવાઈ રહે છે, એ થોડું ધ્યાનમાં રાખવાનું। તો હવે આપણે આના પર આધારિત દાખલા જોઈએ। તો સૌથી પહેલા આવે છે તમારું ઉદાહરણ 7.13 જેમાં એવું છે પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી મેળવો। હું પહેલા લખી લઉં છું કે ટી બરાબર 0 સમય અને ટી બરાબર ટી સમયે પરિસ્થિતિ શું છે, આલ્ફા અચળ કોણીય પ્રવેગ છે
तो चाक गति माटे टी बराबर जीरो समय शू थे टी बराबर टी समय शू थे हूँ अह लखी लू छू अखी नीचे थोड़ा ईजी पड़े तो टी बराबर जीरो समय एनो प्रारंभिक कोणीय वेग ओमेगा जीरो छे अने टी बराबर टी समय एनो कोणीय वेग ओमेगा छे अने बस आ एक वस्तु याद राखो एटले घणुं छे पण आपणे आगळ बीजी समानता पण हजु लखीए टी बराबर जीरो समय एनो कोणीय स्थान थीटा जीरो छे अने टी बराबर टी समय थीटा छे आवुं लखवानुं रीजन शुं छे ए हमणा चर्चा करीए आ बन्ने वस्तुओ वधारानी लखवानुं रीजन पहला तो आपणे एवुं कीधुं छे के कोणीय प्रवेग आल्फा अचळ छे भले डायरेक्टली नथी कीधुं पण तमने आ समीकरण मेळवानुं कीधुं छे अने आ आपणे जाणीए छीए के अचळ कोणीय प्रवेगथी थती चाक गतिनुं समीकरण छे तो आपणे एवुं लखी शकीए के आल्फा बराबर अचळ अने आल्फा एटले आपणे जाणीए छीए कोणीय वेगनुं समय सापेक्ष विकलन तो डी ओमेगा बाय डीटी बराबर अचल बराबर अल्फा एवं लखी सको तो आना पर थी हूँ डी ओमेगा नु समीकरण लखी सकू छु अल्फा डीटी हवे हूँ समीकरण में बन्ने तरफ संकलन लई लऊं तो संकलन में डी ओमेगा इक्वल्स टू सामेनी बाजू जयरे हूँ संकलन लईश त्यारे आल्फा अचल होवाथी संकलन नी बार रहेशे अने संकलन लागू पड़शे खाली डी टी ने हवे याद करो संकलन नो नियम मैं तमने जे कीधुं तुं के बे सीमाओ कई रीते लेवानी जेनी साथे डी होय एनी प्रारंभिक अने अंतिम किंमत तो डी टी में अहींया डी टी नी साथे छे तो टी नी प्रारंभिक किंमत आपणे जीरो लीधी छे अने अंतिम किंमत टी लीधी छे एटले हुं अहींया लखी नाखुं छुं जीरो थी टी ए ज रीते अहींया डी ओमेगा नी साथे छे तो ओमेगा नी प्रारंभिक किंमत ओमेगा जीरो अने अंतिम किंमत ओमेगा ए पण हुं अहींया लखी काढुं छुं वधुमां आपणे ज्यारे संकलन भण्या हता पहेली वखत त्यारे मैं एवुं कीधुं हतुं के ज्यारे डी वाळा कोई पण पदनुं संकलन थाय त्यारे डी जतो रहे सिम्पल तो हवे अहींया हूँ डी काढीने लखूं तो डी ओमेगा नुं संकलन थयुं ओमेगा अने आ बे एनी किंमतो थई बे सीमाओ मैं जे लखी काढी ए ज रीते अहींया आल्फा अचळ छे एमनुं एम रहेशे डी टी नुं संकलन टी थशे अने आ बे लिमिट जीरो थी टी हवे ओमेगा नी पहेला किंमत लेवानी आ माइनस करवानी आ किंमत इक्वल्स टू आल्फा टी नी पहला किंमत लेवानी टी माइनस आ किंमत एटले के जीरो तो ओमेगा माइनस ओमेगा जीरो इक्वल्स टू आल्फा टी एटले के जे इक्वेशन आपने पूछ्यु तू ए इक्वेशन आपने मेळवी लीधु ओमेगा इक्वल्स टू ओमेगा जीरो प्लस आल्फा टी आ रह्यु हवे मैं जे तमने कीधु ए आ लखवानुं रीजन शुं छे तमने याद हो तो आपणे आ पहेला एक उदाहरण में ज्यारे पहली वक्त अचल प्रवेगी गतिना समीकरणों मेळव्या था त्यारे आपणे एक उदाहरण में कलनशास्त्रनी रीते अचल प्रवेगी गतिना समीकरणों मेळवेला छे जे तमारी टेक्स्टबुक में पेज 48 पर उदाहरण 3.3 तरीके आपेलू छे के कलनशास्त्रनी रीते अचल प्रवेगी गतिना समीकरणों मेळवो अगेन थोड़ू बूस्टअप करव रिवाइज करव तमने उदाहरण में तो आ एक समीकरण पूछू थूँ जे आपणे मेळवी लीधुं पण आगळ उपर सेम उदाहरण 3.3 रीते गणतरी करो खाली संज्ञाओ चेन्ज करी नाखवानी वीना बदले ओमेगा एक्सना बदले थीटा एना बदले आल्फा एटले तमे आ बधा समीकरणों जे आपणे हमणां लख्या था ए मेळवी शकशो अने एटले ज तमने टेक्स्टबुक में खाली समानता देखाड़ी है कि भाई बहु इजीली खाली संज्ञाओ चेन्ज करवानी होय तो कोई इश्यू नथी करी शको छो पण ए तमारा माटे स्वाध्याय तरीके छोड़ी देवामां आव्युं छे एवुं कीधुं आपणे जनरली स्वाध्याय पण अहींया इन्क्लूड करीए छीए पण जोई शको छो इवन उदाहरण 3.3 आखे आखी शरूआतमां आ मेथड जे हती ने ए ज रीते आपणे पहेलुं इक्वेशन एमां मेळवेलुं छे
तो बहु इजी वस्तु छे, जाते ट्राई करजो, थई जशे, नॉट एन इश्यू, खाली संज्ञाओ चेन्ज करवानी छे। तो आपणे हवे वधु आगळ जईए। तो हवे आवे छे तमारुं उदाहरण 7.14, जेमां आपणे हमणां जे समीकरणो मेळव्या चाकગતિ માટેના એ વાપરીશું। એક મોટર કાર, એક્ચ્યુઅલી ફિઝિક્સમાં મોટરના જુદા જુદા અર્થો છે। મોટર પહેલી મોટર પણ હોઈ શકે, જે ઇલેક્ટ્રિક મોટર હોય છે પાણી ચડાવવા માટેની એવી, એટલે અહીંયા ખરેખર કાર લખવું જોઈએ। એના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી વધીને 3120 આરપીએમ થાય છે। આપણે પહેલા તો લખી કાઢીએ સમય t બરાબર 16 સેકન્ડ આપેલો છે। હવે 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી વધીને 3120 આરપીએમ થાય છે, મતલબ કે પ્રારંભિક ઝડપ, કોણીય ઝડપ 1200 આરપીએમ છે। હવે અહીંયા થોડું સમજવાનું છે કે જ્યારે તમને ઓમેગા આરપીએમ માં આપ્યો હોય ત્યારે આરપીએમ નો અર્થ છે રેવોલ્યુશન્સ પર મિનિટ, મતલબ કે એક સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા આપેલી છે તમને। અને ખાસ યાદ રાખવાનું કે રેવોલ્યુશન પર મિનિટના બદલે ઘણી વખત રોટેશન્સ પર મિનિટ પણ આપ્યું હોય છે। એ જ રીતે રેવોલ્યુશન્સ પર સેકન્ડ અથવા રોટેશન પર સેકન્ડ પણ હોઈ શકે, એટલે આપણે પહેલા મગજ વાપરવાનું કે ઓમેગા 0 1200 આરપીએમ છે, મતલબ 1200 રેવોલ્યુશન થાય છે એક મિનિટમાં। તો એના પહેલા તો રેડિયન કરવા માટે 2 પાઈ વડે ગુણાવવા પડે, આપણે જાણીએ છીએ પર મિનિટ છે, મતલબ છેદમાં અહીંયા મિનિટ છે, એની મારે સેકન્ડ કરવી હોય તો એક મિનિટ એટલે 60 સેકન્ડ। તો આ 60 વિશે 1200, તો ઓમેગા 0 બરાબર મળ્યું 40 પાઈ રેડિયન પર સેકન્ડ। હવે આ જ રીતે અંતિમ કોણીય ઝડપ જે તમને આપી છે 3120 આરપીએમ, પાછા એના પર હું રોટેશન્સ સોરી રેડિયન પર સેકન્ડ કરવા માંગુ તો મારે 2 પાઈ વડે ગુણવું પડશે અને છેદમાં 60 આવું મળશે રેડિયન પર સેકન્ડમાં, મતલબ કે ઓમેગા નું મૂલ્ય મળશે મને 0 તમે ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, એના પરથી પણ આ મેળવી શકો છો। તો હવે ઓમેગા ની કિંમત 104 પાઈ માઇનસ ઓમેગા 0 ની કિંમત 40 પાઈ ભાગ્યા ટી બરાબર 16 આપેલું છે, તો 64 પાઈ બાય 16 એટલે આ થશે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, જે આપણો પહેલો જવાબ છે। હવે બીજું શોધવું હોય, આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે, મતલબ કે તમારે કોણીય સ્થાનાંતર શોધવું પડશે, તો એના માટેનું સૂત્ર હતું થીટા બરાબર ઓમેગા 0 ટી પ્લસ 1 હાફ આલ્ફા ટી સ્ક્વેર। કિંમતો મૂકો, ઓમેગા 0 એટલે જે અહીંયા શોધી કાઢ્યું 40 પાઈ અને ટી બરાબર લઈ લો 16, 1 હાફ આલ્ફા એટલે આપણે શોધી કાઢ્યું મૂકી દો 4 પાઈ અને ટી બરાબર 16 નો પાછો સ્ક્વેર, તો આને સાદરૂપ આપશો ત્યારે તમને થીટા મળશે 1152 પાઈ રેડિયન।
પણ સમજવાની બાબત એ છે કે તમને એવું પૂછ્યું છે કે કેટલા પરિભ્રમણ થાય છે અને તમે તો કોણીય સ્થાનાંતર શોધ્યું છે. તો હવે હિસાબ કરો, ત્રિરાશી મૂકો ખાલી, 2π રેડિયન એટલે એક પરિભ્રમણ. તો 1152 પાઈ રેડિયન એટલે કેટલા પરિભ્રમણ? તો 1152 પાઈ છેદમાં 2π, પાઈ પાઈ કેન્સલ, 1152 બાય 2 એટલે 576 તમને પરિભ્રમણની સંખ્યા મળી. મતલબ આ પદાર્થ 576 પરિભ્રમણ કરશે, જે તમને 16 સેકન્ડ સમય આપ્યો છે એ દરમિયાન. તો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી, જે કંઈ દાખલાઓ ગણ્યા, એ બધા આપણી અત્યાર સુધીની ચર્ચાને જ આગળ વધારે એ ટાઈપના હતા. અને ચાકગતિના પોર્શનમાં આપણે હજુ સુધી ચાકગતિનું એક ઇન્ટ્રોડક્શન લીધું છે લાસ્ટ લેક્ચરમાં. તો વધુ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું, પણ એ પહેલાં એક ઇન્સ્ટ્રક્શન છે. સદિશ ગુણાકાર બરાબર સમજો, સદિશના ઘટકો બરાબર સમજો, અને ચાકગતિને રિલેટેડ જેટલો પોર્શન આપણે ભણ્યા છીએ, સ્થિરક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ, એના માટે એ એકવાર વ્યવસ્થિત સમજો. જરૂર પડે જૂના વિડીયોઝ રિફર કરી શકો છો. છેલ્લા એક બે વિડીયો જ્યારથી આપણે ચાકગતિનો પોર્શન શરૂ કર્યો હતો એ વિડીયોઝ એકવાર જોઈ લેજો, સમજવાની દ્રષ્ટિએ આગળ સારું પડશે. પણ આ ટોપિક કન્ટિન્યુટીમાં આવતો હતો એટલે આપણે વચ્ચે લીધો છે. પછી હવે જ્યારે રૂટિનમાં આપણે આગળ જઈશું ત્યારે આ ટોપિક વચ્ચે ઇન્ક્લુડ નહીં કરીએ.